રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે અયોધ્યા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ સૌપ્રથમ હનુમાનગઢીની મુલાકાત લીધી હતી. ત્યાં પૂજા કર્યા પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રામલલ્લાના દર્શન કરવા આવ્યા હતા. આ પહેલાં મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. અહીંથી રામ જન્મભૂમિ પરિસરમાં સ્થિત કુબેર ટેકરા પર ભગવાન શિવનો જલાભિષેક પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજે 7:30 વાગે તેમનો દર્શન પૂજા કાર્યક્રમ પણ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેરસભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો ઉમટ્યા હતા. આ તકે મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઇન્ડી ગઠબંધનની રણનીતિની પોલ તેના જ એક નેતાએ ખોલી નાખી છે. ઇન્ડી ગઠબંધન કહે છે, મુસ્લિમો વોટ જિહાદ કરો, હવે તમે સમજો વિપક્ષનો ઈરાદો કેટલો ખતરનાક છે. ઇન્ડી ગઠબંધન કી એક ઓર રણનીતિ કી પોલ ઉસકે હી નેતાને દેશ કે સામને ખોલ દી હૈ. અબ ઇન્ડી ગઠબંધન ને મુસલમાનો સે વોટ જિહાદ કરને કો કહા હૈ. અબ બતાઈએ, હમને લવ જિહાદ સુના થા, લેન્ડ જિહાદ સુના થા, ઓર વોટ જિહાદ, ઓર વો ભી પઢે લિખે મુસલમાન કે પરિવાર સે બાત આઈ હૈ. સામાન્ય મદ્રેસા સે નિકલે હુએ કિસી બચ્ચે ને નહીં કહા હૈ. હાઈલી ક્વાલિફાઈડ ફેમિલી ઓર કોંગ્રેસ કે વરિષ્ઠ પદ પર બેઠે હુએ પરિવાર, એ મુસલમાન પરિવાર ને કહા હૈ, નારા દિયા હૈ વોટ જિહાદ કરો. આપ જાનતે હૈ ના જિહાદ કા મતલબ ક્યા હોતા હૈ, જિહાદ કિસકે ખિલાફ કિયા જાતા હૈ. ઇન્ડી ગઠબંધન કા સાફ કહેના હૈ કે સારે મુસલમાનો કો એકજુટ હોકર વોટ દેના ચાહીએ. અમદાવાદના પૂર્વ વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક સ્પાની અંદર સ્પા ગર્લ બર્થડે પાર્ટી મનાવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. તેની સાથે બીજી યુવતીઓ પણ છે અને બર્થડે કેકની સાથે દારૂનો ગ્લાસ માથા પર મૂકીને એનિમલ ફિલ્મના સોંગ જમાલ કુડુ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો નરોડા વિસ્તારનો હોવાની વાત વહેતી થઈ છે, જે અંગે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સ્મિમેર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં ઓર્ગન રિટ્રાઇવલ હોસ્પિટલ તરીકે નોંધાવણી કરાવ્યા પછી સ્મિમેર હોસ્પિટલની પ્રથમ અંગદાન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના 49 વર્ષીય બુધાભાઈ પારસિંગભાઈ નાયકાના પરિવારે ડોનેટ લાઇફના માધ્યમથી બુધાભાઈના લીવર અને કિડનીનું દાન કરી 3 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની બહાર ગઈ મધરાતે આમલેટની લારી ધરાવતા યુવક અને સયાજીગંજ પોલીસની વાનના 3 કર્મચારી વચ્ચે ઝપાઝપી થતાં લારીવાળો વાનની બોનેટ પર ચડી જતા દૂર સુધી ધસડાયો હતો, જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે. આ માટે નિવેદનો તેમજ સીસીટીવી ફૂટેજ લેવા માટે ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ તજવીજ કરી રહ્યા છે. ગઈ રાત્રે જ 3 પોલીસકર્મી સામે ગુનો નોંધાઈ ગયો છે અને તેમની સામે ખાતાકીય રાહે તપાસ પણ કરવામાં આવનાર છે. સુરતના ઉત્તરાણા વિસ્તારમાં રહેતી પરણીતાને તાંત્રિક ભેટી ગયો હતો. ઘરમાં ધાર્મિક કર્મકાંડ વિધિ કરવાને બહાને પરણીતા સાથે બીભત્સ અડપલા કર્યા હતા. બાદમાં વિધિ પૂરી જ કરવી પડશે, જો વિધિ પૂરી નહીં થાય તો તારા પતિ મરી જશે અને ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે, તેવું કહી પરણીતાને ડરાવી હતી. ત્યારબાદ પરણીતાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી, તેને સમાજમાં બદનામ કરવાની ધાક ધમકી આપી, અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી તાંત્રિકે બળાત્કાર ગુજાર્યો હતો. નિલેશ કુંભાણી દ્વારા ગઈકાલે પોતે સુરતમાં આવી ગયા હોવાની વાત કરી હતી. આજે સવારે 8 વાગે માધવ ફાર્મ ખાતે મીડિયા સાથે વાતચીત કરવાનો મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો.
મેસેજ મોકલવાના એક કલાક બાદ ફરીથી તેમના અંગત વ્યક્તિ તરફથી મેસેજ કરવામાં આવ્યો કે તેમની તબિયત સારી ન હોવાથી તેઓ મીડિયા સાથે વાતચીત કરી શકે તેમ નથી. મેસેજ કર્યાના એક કલાક બાદ તેમની તબિયત કેવી રીતે ખરાબ થઈ શકે એ પણ એક મોટો પ્રશ્ન છે. બારડોલી લોકસભા બેઠક પર આગામી 7 મેના રોજ મતદાન થનારું છે, જેને લઈને ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશમાં હાથ ધરી રહ્યા છે. તેવા સમયે તેઓ દ્વારા કરાતા ચૂંટણી માટેના ખર્ચ હિસાબી વહીવટી તંત્રની રજૂ કરવો પડે છે. બારડોલી લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર 11,32,612 અને કોંગ્રેસના ઉમેદવારે 13,41,591 રૂપિયા, જ્યારે બસપાના ઉમેદવારે 19,089 ખર્ચ ઉમેદવારી ભર્યાના દિવસથી 27 એપ્રિલ સુધીનો દર્શાવ્યો હતો. સોનગઢ એસટી ડેપો દ્વારા મુસાફરોની માંગને ધ્યાનમાં લઈ સોનગઢથી મહારાષ્ટ્રના તીર્થસ્થળ ત્રંબકેશ્વર વાયા નાસિક સુધીની બસ સેવા શરૂ કરવામાં આવતા મહારાષ્ટ્ર તરફ જતા મુસાફરોને સીધી બસ સેવાનો લાભ મળ્યો છે. સોનગઢ એ મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલું ગામ હોય, અહીં મહારાષ્ટ્રીયન સમાજના લોકો પણ મોટા પ્રમાણમાં રહે છે. એ સાથે જ નાસિક શહેર એજ્યુકેશનનું પણ હબ ગણાતું હોય, આ વિસ્તારના સેંકડો વિદ્યાર્થી ભાઈ બહેનો પણ અભ્યાસ માટે ત્યાં જતા હોય છે. તાપી જિલ્લાની 1055 જેટલી આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5,828 કિશોરીઓ, 3,288 સગર્ભા અને 3,821 ધાત્રીઓ દ્વારા મહેંદી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ વોટ ફોર બેટર ઇન્ડિયાના સૂત્રોને સાર્થક કરવા અંગેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. બહેનોએ મતદાન જાગૃતિ માટેના વિવિધ સંદેશા દર્શાવતી મહેંદી પોતાના હાથોમાં રચી તાપી જિલ્લાના તમામ નાગરિકો, તેમાંય ખાસ કરીને મહિલા મતદારોને આગામી 7 મેના રોજ અચૂક મતદાન કરવા અંગેનો સંદેશો પાઠવ્યો હતો.